મિત્રો, આરોગ્ય શ્રેણીની બીજી શૃંખલામાં ફરી એક વખત આપણા ફાર્માસિસ્ટ શ્રી સંદીપભાઈ હેરમા સાથે. નમસ્કાર સંદીપભાઈ. દર્શક મિત્રો, આપણે આ પ્રથમ શૃંખલામાં જોયું કે સામાન્ય રીતે વ્યક્તિએ પોતાનું મેડિકલ હેલ્થ ચેકઅપ ક્યારે કરાવવું જોઈએ, સમયાંતરે એણે જ્યારે બીમાર પડે ત્યારે એને પોતે કઈ દવા લે છે એ દવાની ખબર હોવી જોઈએ, અને કોઈ પણ જાતની જાણકારી વગર ક્યારેય પણ પોતાની રીતે દવા ન લેવી જોઈએ. આ જ વાતને સંદીપભાઈ આપણે આગળ વધારીએ તો તમે પ્રથમ કડીમાં અમને જણાવ્યું કે દવાને લીધે, એન્ટીબાયોટિક દવાઓને લીધે કઈ રીતે ક્યારેક કંઈક નુકસાનકારક પણ એ દવા થાય છે, આ તબક્કે શું કરવું જોઈએ અથવા તો એના વિશેની થોડી માહિતી આપો. આપણે આગલી કડીમાં જોયું એ રીતે ખરેખર દવાઓને કારણે આપણે ઘણીવાર બીમારીની ફ્રીક્વન્સી જે વધતી જાય છે, અને દવાઓમાં પણ ખાસ કરીને આપણે વાત કરીએ એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સનું પ્રમાણ જ્યારે હદ કરતા વધી જાય અથવા એને યોગ્ય માત્રામાં ના લેવામાં આવે ત્યારે તેને કારણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ઉદ્ભવે છે, જેને આપણે અવરોધ કહીએ છીએ. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલે એમ કહી શકાય કે એ એન્ટીબાયોટિક, આપણે જે આગળ વાત કરીને આગલી કડીમાં કે આપણા હથિયારો ગૂંઠા થઈ રહ્યા છે, એ મારો ઈશારો આ તરફ જ હતો કે એન્ટીબાયોટિક્સ જે આપણે યુઝ કરી રહ્યા છીએ એ પોતાની શક્તિ ગુમાવી રહ્યા છે, અથવા તો એમ કહીએ કે એન્ટીબાયોટિક્સ જેની ઉપર અસર કરે છે એવા બેક્ટેરિયા આપણી દવાઓ કરતા વધારે શક્તિમાન થઈ રહ્યા છે. બરાબર છે. અચ્છા, તો આ તબક્કે તમે એક જાગૃતિ માટે આપણે પછી શું કરવું જોઈએ, મતલબ માની લો કે જ્યારે આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે અને એન્ટીબાયોટિક દવાઓની વધારે પડતા ઉપયોગથી આપણને બોડીમાં નુકસાન થઈ રહ્યું છે અથવા તો એ કામ નથી આવી રહી, તો એવા સમયે એક પેશન્ટ તરીકે દર્દીએ ત્યારે શું કરવું જોઈએ? એન્ટીબાયોટિક ખરેખર કામ નથી આપતી તો ફરક પહેલા આપણે તેના કારણો ચકાસવા પડશે કે ખરેખર કામ કેમ નથી આપતી. એન્ટીબાયોટિક્સ આપણે અત્યાર સુધી એટલે એટલા ખર્ચે આપણે બનાવી છે એટલી દવાઓ, અને જે આપણે જ કામ ના આપે તો તેનું કારણ શું? તો એનું મુખ્ય કારણ છે આપણે તેનો કરી રહેલો આડેધડ ઉપયોગ. જ્યારે આપણે દવાઓ છે એને તેના યોગ્ય માત્રામાં ન વાપરીએ ત્યારે એ દવા થોડી ઓછી માત્રામાં વાપરવામાં આવે ત્યારે બેક્ટેરિયાને પૂરેપૂરી અસર કરી શકતી નથી. તમને સામાન્ય રીતે સમજાવું તો આપણે ખેતીમાં પણ ઘણીવાર દવા છાંટતા હોય છે, 2-3 વર્ષ દવા છાંટીએ પછી 4th વર્ષે દવા કદાચ અસર નહીં કરે, નવા પ્રકારના કીટકો આવી જશે. એ ખરેખર નવા પ્રકારના કીટકો નથી પણ જૂના કીટકો શક્તિમાન બની ગયા છે જેને જૂની દવા અસર નથી કરતી. બરાબર. એના માટે આપણે નવી દવા ડેવલપ કરવી પડે છે. એવી જ રીતે આપણે પણ એવું જ થાય છે. આપણે નાના હોય ત્યારે આપણે બધાએ પોલિયોનું વેક્સિન લીધેલું છે. પોલિયો શું વસ્તુ છે? વેક્સિન આપણે જયારે રસી અંદર લઈએ છીએ ત્યારે એ રસી ખરેખર પોલિયોના જ છે. જે પોલિયો આપણે અસર કરે છે એ જ પોલિયો વાયરસના રસી છે, પણ એ રસી એની બહુ થોડી માત્રામાં આપવામાં આવે છે જે ખરેખર રોગ ઉત્પન્ન નથી કરી શકતા, પણ આપણી અંદર રહેલા એન્ટીજન અને એન્ટીબોડીઝને એવી રીતે ડેવલપ કરે છે કે ભવિષ્યમાં જો પોલિયોનો વાયરસ આપણી સંપર્કમાં આવે તો આપણા એન્ટીજન આપણું શરીર એની સામે લડી શકે. બરાબર. સેમ સિદ્ધાંતથી આપણા એન્ટીબાયોટિક્સ અત્યારે બેક્ટેરિયા ઉપર અસર કરી રહ્યા છે. જો બેક્ટેરિયા પોલિયોના થોડા ટીપાની જેમ થોડા ડોઝમાં અથવા તો એના યોગ્ય ડોઝમાં ના આપવામાં આવે તો બેક્ટેરિયા જેવી રીતે આપણે વેક્સિનથી આપણે રસીઓને કારણે આપણે શરીરની ઇમ્યુનિટી વધારીએ છીએ એવી રીતે બેક્ટેરિયાની પોતાની ઇમ્યુનિટી વધી જશે, અને ભવિષ્યમાં જ્યારે એ એન્ટીબાયોટિક ફરી પાછો તેની સામે આવશે ત્યારે જે બેક્ટેરિયા છે એની સામે પૂરી રીતે લડી રહેશે, અને લડી રહેશે મતલબ કે બેક્ટેરિયાને કારણે આપણે જે બીમારી થઈ છે એનાથી આપણે મુક્ત થઈ શકશું નહીં. એટલે મેઇન કારણ આ જ છે આપણું કે આપણે જે દવાઓ યોગ્ય પ્રમાણમાં વાપરતા નથી અથવા તો જરૂર નથી ત્યારે આપણે એનો યુઝ કર્યો છે, મતલબ કે ત્યારે એ બેક્ટેરિયા ઓછા પ્રમાણમાં આપણે શરીરમાં ઉપલબ્ધ છે અને ઓછા પ્રમાણમાં દવાઓ અંદર ગઈ છે, મતલબ કે તેની સામે એક્ટિવ થઈ જશે. આ જે બેક્ટેરિયા છે એને આપણે સુપર બગ્સ કહીએ છીએ. જેવી રીતે સુપરમેન હોય છે, સ્પાઈડરમેન હોય છે, એવી રીતે આ લોકો સુપર બગ્સ બની ગયા છે હવે, જે ખરેખર એક મોટા મોન્સ્ટર જેવા છે. ખરેખર આપણી દ્રષ્ટિએ તો જે હોલિવૂડની ફિલ્મોમાં મોન્સ્ટર જોવા મળે એનાથી જરાય કમ નથી. એટલે આ જે એન્ટીબાયોટિક્સની સામે ઊભા થયેલા સુપર બગ્સ છે એને કારણે આપણી દવાઓનો ખર્ચો વધતો જાય છે, એની સામે આપણો હોસ્પિટલનો સ્ટે વધતો જાય છે. હવે સાહેબ, જેટલી બીમારીઓ આવે છે એમાં તમને તરત કહી દેશે કે ચાલો બાટલો ચડાવવો પડે એમ છે. એનું કારણ આ જ છે કે આપણે સામાન્ય એન્ટીબાયોટિક્સ જે દવાઓ ખાય છે અસર નથી કરતી, સામાન્ય રીતે આપણો સ્ટે હોસ્પિટલમાં વધતો જાય છે. અને એક કારણ એવું પણ છે આપણા દેશમાં કે 2050 સુધીમાં આપણો બેડ ઓક્યુપન્સી રેટ એટલે કે ઇન્ડોર પેશન્ટ કરવાની જે ફ્રીક્વન્સી છે એ પણ પ્રતિદર વધતી જવાની છે, મતલબ કે બેડ ઓછા પડશે અને દર્દીઓ વધારે હશે એવું પણ બનશે. આ બધું થવાનું કારણ એકમાત્ર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે. બરાબર.
અચ્છા સાહેબ, આ રેઝિસ્ટન્સ માટે દર્દીની પોતાની કોઈ અનિયમિતતા કે ખોરાક કે એની કેટલી કુટેવો, આ કોઈ પણ કારણભૂત ખરું કે કેમ? હા ચોક્કસ, તમે જે વાત કરી રહ્યો છો એ ખરેખર આપણે ખાસ કરીને સામાન્ય લોકોએ સમજવી જરૂરી છે. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સમાં સૌથી મહત્વનો મુદ્દો છે આપણે શું ધ્યાન રાખવું. તો સામાન્ય લોકો, આપણે ખબર નથી કે આપણે કઈ દવા એન્ટીબાયોટિક છે અને કઈ નથી, પણ આપણે જો ચોક્કસ ડેઈલી રૂટીનમાં અમુક પ્રકારની આપણે ટેવ પાડશું તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી મોટે ભાગે બચી જઈશું. ખાસ કરીને આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે હાથ ધોઈએ તો 50% આપણો જે રેટ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી અફેક્ટેડ થવાનો એ 50% જેટલું આપણે ઓવરકમ કરી શકીએ છીએ. કારણ કે મોટાભાગના બેક્ટેરિયા આપણે ખોરાક થ્રુ મોટે ભાગે આપણે મળતા હોય છે. જનરલી વાયરસ હવા થ્રુ ફેલાય છે, પણ મોટે ભાગે બેક્ટેરિયા તો જનરલી ખોરાક પાણીથી વધારે પડતા જાતા હોય છે. એટલે જ્યારે આપણે હાથ ધોઈને આપણે જ્યારે ખોરાક લઈએ તો ત્યારે વધારે વધારે આપણે એનાથી બચી શકીએ. બીજું, આપણે રાંધેલો ખોરાક, ખાસ કરીને આપણે જે ખોરાક ખાઈએ છીએ એને યોગ્ય પ્રમાણમાં રાંધવામાં આવે બરાબર ટેમ્પરેચરે, તો મોટાભાગના બેક્ટેરિયાઓ નાશ થાય છે. અને આપણે અત્યારે જે પેસ્ટિસાઇડ્સને યુઝ કરી રહ્યા છે એ જોતા ખરેખર કાચા ફ્રૂટ કે કાચા શાકભાજી પણ આપણે ધોવા જ પડે, તો એની જેમ આપણે જ્યારે રાંધીએ છીએ ત્યારે પણ એનું યોગ્ય ટેમ્પરેચરે કાચો ખોરાક ખાવાને બદલે પૂરતો રાંધેલો ખોરાક ખાઈએ તો મોટાભાગના બેક્ટેરિયાઓ તેમજ નાશ પામે છે. બરાબર. અને ખાસ કરીને જ્યારે વેજીટેરિયન સિવાય મોટાભાગનું એન્ટીબાયોટિક્સ નોનવેજને કારણે વધારે ફેલાય છે, એનું કારણ એ પણ એક છે કે જ્યારે આ જે એન્ટીબાયોટિક્સ છે એનો પ્રાણીઓ પર પણ ઉપયોગ કરવામાં આવે છે, એના શરીરમાં પણ આ સંચિત થયેલા હોય છે. એટલે આ પ્રાણીઓમાં સંચિત થયેલી એન્ટીબાયોટિક્સની માત્રાઓ ધીમે ધીમે આપણા ખોરાક દ્વારા આપણામાં જતી રોકવી હોય તો એ ખોરાકને આપણે થોરોલી ટૂંકમાં એકદમ રાંધવો કૂક કરવો જરૂરી છે, તો જ આપણે એનાથી બચી શકીએ. બરાબર. એટલે આપણા લેવલે આ બે વસ્તુ મહત્વની છે, એક તો હેન્ડ હાઇજીન અને બીજું ઇમ્પ્રુવ સેનિટેશન. આપણે જેટલી આપણે આજુબાજુ સ્વચ્છતા રાખશું એટલો જ આપણે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સથી બચી શકીએ. આપણા ભારત સરકાર દ્વારા પણ જે છે હમણાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે છે એક મિશન ચલાવાય છે, અને એમાં પણ ખાસ અમે પણ શાળામાં બાળકોને આ જ વસ્તુ ખાસ કરીને મધ્યાહ્ન ભોજન પહેલા એ ટેવ વિકસાવીએ છીએ, જેથી કરીને એ બાળકોને એ ટેવ પડે. સાહેબ, એક બીજો મને પ્રશ્ન થયો કે મોટા ભાગે આપણા ઘરમાં નેપકિન કે ટોવેલ જે છે એ સામાન્ય રીતે હાથ લોચવા માટે એક જ હોય છે, તો બેક્ટેરિયા જે છે એ એમાં અસર કરતા હોય છે કે કેમ? જેમ કે તમે હાથ જે છે એ સાબુથી ધોયા, પણ તમે જે નેપકિનથી લૂછો છો એ માની લો કે નેપકિનમાં આગળની કોઈ વ્યક્તિએ કે એક બે દિવસ સુધી નેપકિન ધોયેલું નથી, તો એની ઇફેક્ટ પાછી એમાં થાય કે કેમ? એના વિશે 100% આપણે જેમ વાત કરી કે બેક્ટેરિયા જનરલી ટચથી અને ખોરાકથી આવી શકતા હોય, એટલે આ જે તમે વધુ કહી કે આપણે સારી રીતે હેન્ડ હાઇજીન તમે વાત કરી કે આપણે હાથ પણ ધોઈ નાખ્યા, પણ હાથ ધોઈને પછી લૂછવા જઈએ છીએ ત્યારે જે વસ્તુ આવે છે સેનિટેશન, મતલબ સેનિટેશન ખાલી હાથ પૂરતી મર્યાદિત નથી, આપણી આજુબાજુની દરેક વસ્તુ તેનાથી સ્વચ્છ હોય. આપણે મેં હાથ લૂછ્યા છે તો સામેવાળી વ્યક્તિ માટે સેમ વસ્તુ જો યુઝ થતી હોય તો એવું પોસિબલ બને કે એકનું ઇન્ફેક્શન બીજામાં જાય છે. ખાસ કરીને સુપર બગ્સ જે છે એ આવી નાની નાની વાતોથી જ ફેલાય છે, જેમ કે તમે વાત કરી નેપકિનની, એવી જ રીતે તમે એકબીજાના ખાલી કપડાની જ વાત કરી, પણ એકબીજાના કોઈ પણ વાસણોથી કે એ તો જ્યારે ઇન્ફેક્ટેડ હોય ત્યારે ફેલાઈ શકે, પણ જ્યારે આપણે તંદુરસ્ત હોય ત્યારે શક્યતા એટલી બધી ડરવાની પણ જરૂર નથી કે આપણે એકબીજાના નેપકિન યુઝ ના કરીએ, ખાસ કરીને ઘર પૂરતો જ્યારે વાત હોય ત્યારે. બરાબર. ખરેખર જ્યારે માંદગીનો પ્રશ્ન હોય ત્યારે આઇસોલેશન એ વ્યક્તિનું આઇસોલેશન એકદમ જરૂરી બની જાય. બરાબર છે. પણ જ્યારે આપણે એકદમ તંદુરસ્ત હોય ત્યારે એટલું બધું ડરવાની પણ જરૂર નથી. બરાબર. પણ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે તો આપણે જે છે એ તમે વાત કરી 100% એનું આઇસોલેશન એકદમ જરૂરી બની જાય. અચ્છા સર, મને દર્શક મિત્રોની સાથે એક બીજી વાત શેર કરવાની ઈચ્છા થાય છે કે હમણાં નવા આપણે યુવા કલ્ચરમાં એક વસ્તુ એવી શરૂ થઈ છે કે એમનો મોબાઈલ સતત એમની જોડે હોય છે, આઈધર ત્યાં સુધી કે એઓ જે છે એ સેનિટેશન માટે જાય છે ત્યારે વોશરૂમમાં પણ તેઓ ઘણી વખત મોબાઈલ સાથે લઈ જતા હોય છે, તો બેક્ટેરિયા આમનાથી કંઈ રિલેટેડ ઇફેક્ટ કરે છે કે કેમ મોબાઈલના કારણે? ચોક્કસ. થોડા સમય પહેલાં મેં પણ ક્યાંક આર્ટિકલ એવો વાંચેલો છે કે એવરેજ, મને એક્ઝેક્ટ આંકડા યાદ નથી, પણ એવરેજ અમુક હજારોની સંખ્યામાં બેક્ટેરિયા જ્યારે આપણે સ્ક્રીન ટચ કરીએ છીએ ત્યારે આપણી આંગળી સાથે ચોંટેલા હોય છે, અને એ સ્ક્રીન ટુ સ્ક્રીન આપણે ફેલાય છે. અને આપણે તમે જેમ વાત કરી કે ટોયલેટથી લઈને આપણો મોબાઈલ બધી જગ્યાએ ફરતો હોય છે, એટલે આ એક વહન માટેનું સાધન બની ગયું છે. અત્યારે જે ફોન આવેલી આપણી પાસે દરેક વસ્તુમાં, આપણે જ્યાં સૂઈએ છીએ ત્યારે પણ ફોન હાથમાં હોય, એટલે ઇન્ફેક્શનનું માધ્યમ આ પણ એક બની ગયું છે. તમારી વાત 100% સાચી હું માનું છું. તો અને હું માનું છું ત્યાં સુધી એટલે જેમ કહેવાયું હશે ને કે બાળકોથી મોબાઈલને જે છે એ દૂર રાખવા ખૂબ જ જરૂરી છે. સાચી વાત. બરાબર.
તો મિત્રો આજે આપણે સંદીપભાઈ પાસેથી એ માહિતી મેળવી કે એન્ટીબાયોટિક રજિસ્ટ્રેશન જે છે એ કઈ રીતે ઇફેક્ટ કરે છે અને લોકો એ ખાસ કરીને કઈ કાળજી લેવી જોઈએ એમાં તેમણે જણાવ્યું કે આપણી થોડીક અનિયમિતતા અને જે લાઇફસ્ટાઇલ આપણી બદલાયેલી છે એ પણ ખૂબ જરૂરી છે અને બે વસ્તુઓની ખૂબ જ સરસ એમણે વાત કરી કે એક તો હેન્ડ વોશ કોઈ પણ ખોરાક લેતા પહેલા બેક્ટેરિયાનું પરિવહન ન થાય એટલા માટે આપણે હાથને સાબુથી જે છે એ ચોખ્ખા કરી અને પછી જ આપણે જમવું જોઈએ. સેકન્ડ કે આપણો ખોરાક જે છે એ સંપૂર્ણપણે રાંધેલો હોવો જોઈએ જેથી કરીને જે બેક્ટેરિયા છે એ મોટા ભાગે આપણા ખોરાકથી ફેલાય છે. આપણી આ ચર્ચાને હું માનું છું કે અત્યારે અહીં જે છે એ અટકાવીએ, ફરી આ જ ચર્ચાને આપણે જે છે એ આગળ વધારીશું. અહીં આપણે અટકીએ છીએ. સંદીપભાઈ આપનો આભાર.